કેટલા તો આ બધા આઈ ગયેલા હતા, એ બધા ફોટા પડાવવાના હતા, અમે આટલે આવ્યા અહીં એને બધાને ફોટા પડાવવાના હતા. અમારો વારો આવ્યો નથી, બે આપણો ઘરે બહાર કાઢી મૂકાશે કે તમારું અહીંયા કાંઈ કામ નથી. બોલું ને, રેલવે સ્ટેશન છે બહુ. ચલો ભાઈ દેખો આપણે ક્યાં કરતા. હેલો, નમસ્કાર, હરે કૃષ્ણ, રાધે રાધે, કેમ છો બધાએ? તો સ્વાગત છે તમારું બધાનું આજના નવા બ્લોગમાં. તો તમને એવું લાગતું છે કે નવો બ્લોગ ડાયરેક્ટ એમાં ગુમરામ કેમ શરૂ છો? તો હું કહું, આની પહેલાં ઘણું બધું થઈ ગયું છે, એ તમે પહેલાં જોઈ લો. Day 2. જો છે ને, ઉનાળાની સિઝનમાં બધાને મારું સજેશન છે કે મેરેજ નહીં કરવાના, કેમ કે કાળજાળ ગરમી પડે છે. બરોબર, મારી કન્ડિશન એકદમ બેકાર અને બહેતર છે. આમ પરસેવો એવો થઈ ગયો છે ને, લુગડા નીસેવા પડે સેવા લાગે ભાઈ. હવે આને ડાયરેક્ટ છે ને સાબુ દઈને ધોવા પડે એવું થઈ ગયો છે. હા, તમને ધોઈ નાખવાનો છે જોડે જોડે. હા, કુંડીમાં નાખવાનું ચાલે. જે લોકોએ ડાન્સ નથી કર્યો એની હાલત જોઈ લો તમે. આ જો, આ ડિસ્કો નહીં કર્યો પણ આ ભાઈબંધ નો કહેવાય. ઓય ઓય, આ તો ફામ હોય ને, તો બોલો છે ના પાયલા. એ મસ્તી નાય તો આવો છે. આ અમારા જસમતભાઈ પ્રિય, આ વરરાજાના ભાઈ, સૌથી વધારે બીજી જુએ. સુરેન્દ્રનગર થી આવેલો છું. લગ્ન માં આ બાજુ તો અમારે તો ત્યાં કચ્છ નજીક થાય એટલે વધારે ગરમી પડે. અહીંયા તો મારા દરિયાકાંઠાનો વિસ્તાર છે, અહીંયા એટલો ગરમીનો ખાસ માહોલ નથી. પણ તમારે અહીંયા કહેવાય ગયેલા છો એટલે તમને ગરમી લાગતી હશે. એ વાત તમે ખાસ તો આ ડાન્સર બધા લોકો કેવો ડાન્સ કર્યો તો તમને ખબર જ છે. ડાન્સની તો આ બધું વાત જ નથી થાય. અમારે લોકો આટલો બધો ડાન્સ નથી કરી શકતા. આ વરરાજાના બીજા ભાઈ. હેલો ગાઈસ. હા, સૌથી વધારે બીજામાં બીજો નંબર આમનો. ડાન્સ કરવામાં માસ્ટર છે. હા, એ તો બતાવ્યું છે તમે લોકો.
આવું બધું થઈ ગયું છે અને ઘણું બધું આ પ્રસંગ પેતા પછી હું કઈ એક જ કામ હોય લગ્ન પછી એ છે જમણવાર. તો અમે વાત આવ્યા તો લાંબી લાઈન જોઈ ગયા, પંખો પાડી એટલે પવન ખાવા આવીએ, પવન ખાઈ ને હવે જમવાનું જયારે વારા હોય વારા, બાકી આમ જમણવાર શરૂ થઈ ગયા. એટલી વાર માં જમવા બોલે લેવાના આ ભાઈ, તો પરમારું કીધું તમે હજી તમે બેઠા તો પૂગી ગયો અહીંયા, એને બીસી લઈ લીધી. અજય ભાઈ અજય ભાઈ આમ ન હોય પછી ચેક કરવો પડે હતાડેલો છે, મારે હતાડેલો હતો. તો ખાતર પાડી પાડીને મિત્રો હાલી નીકળ્યા છે માંડવા બાજુ. આમ જુઓ ક્યાં જો બોલું ને, નહીં 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 હાલ રાખો જો આગળ. તો મિત્રો તમને શું લાગે છે અહીંયા અમે જમવા આવ્યા હતા? નહીં ના, ખાતર પાડવા આવ્યા. સૌથી વધારે ખાતર કોણે પાડ્યું તમને ખબર છે? એને પોત પકડીને ઊભો છે ને એને, આ જ વ્યક્તિ 15 20 એક સાસ પી ગયો એકલો એકલો. તમને શું લાગે આને પેટ છે? નહીં આને ગોડાઉન છે. પણ એમ નઈ, લગ્ન માં સૌથી વધારે કામ તો વરના ભાઈ ને જ કરવાનું હોય. તમે લીધા છે ખાતર પાડવામાં સૌથી વધારે મોટો હાથ, આમ નો મારો નતો તારો હતો, પડાવવામાં હાથ મારો હતો. છે નાવ પાયલા કે મળકો આ સાંખટ પરિવાર, તમારો જ પરિવાર છે, તમારા જ પીરસવામ રહેવાનો હતો તો જમવા બેસી જાય રે. તો ફાઇનલી ભાઈ હવે હું કહે ધામમાં ખાતર પડે પછી શું કરવાનું હોય કે ભાઈ આરામ કરવાનો હોય તો ખાતર લીધો હે ને સાહેબ ગોચી. ના ના બેહો બેહો જો ખાધા પછી આવું જ કરવાનું હોય. ભાઈ જા ભાઈ જા, તમે લોકો ક્યાં ફાગો છો? આ મોટા મોટા આવી જાય તમારે નાના નાના ભાગી નહીં જવાનું. દીવાન ની તમતરે જોડી રાખજો. મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. જો બાપા બધાને બોલાવી જાય અત્યારે. હવે વરરાજન વાહે ઉભા રહી જશે જો ફોટો પડાવવા હતો પાણી બોતલ લઈને. વરરાજન ભાઈ ને ફોટો ન પડવાનો. ગુડ ગુડ, હિમ સાગર છે ભાઈ. વાહ, વરરાજન હવે ફેરા ફેરવાના છે તો ભાઈ પાણી પાણી પી પાણી તૈયાર કરી લઈશું. રેડી ને ગોર બાપા, ગોર બાપા, ગોર બાપા બીજી જગ્યાએ જવાનું લાગે નહીં. કોણ આવી ગયા તારે વારો છે તો ઘડી થોડા કેમ પોર પોર એને આવતા વર્ષે આપણે આના દ્વારા પાડશું જોવાનું. જો પણ હું હજી એક વર્ષ સમી જાય એમ કોણ આય પરથી લગન એટલે કે તો હવે તમે તમારી રીતે બગાડી દો. તો લગન અડધ વછાડા મામેરું આવી ગયું છે તો અમે મને કઈ ખબર ન પડતી લઉં એ જાવ. આ તો ઠેકાણા જ ન થતા મારા ભાઈ યાર. ઘડી ગયા ઘડી ગયા. તમે લોકો નક્કી કરી લો તમારે કરવાનું હોય છે પેલા કીધું તું ને તને ઓછું ખાજે
પછી તારી હાલત પણ આની જેવી થઈ જશે. 12 ગ્લાસ છાશના ઠૂસી ગયો, 15 સોરી 3 માં મારી મિસ્ટેક છે, 15 ગ્લાસ છાશના ઠૂસી ગયો. શું આ કંઈ ખાવાની રીત છે? કંઈક તો બોલ એ ડોગરિયા, એ બોલરિયા. બોલતા શરમ આવે છે? આવી જાઓ આવી જાઓ, તમે આવી જાઓ. બોલો આને કયો કઈ સમજાવો. આ 3-4 લગન માં આવ્યો તો ઓલા જાનેનું બધું ખાવાનું તૂટે આપણે મારા ભાઈ ખૂટિયાની વાત કરતા હતા, મારી જોડી વાત કરતા હતા. એટલે ઈ ખૂટિયો કે ક્યુ કે બધું એક જ છે. ના એડી જાયવા ના, એમ તો બધી રીતે વ્યવસ્થિત છે, એ ખાવામાં વધી જાય, બાકી કાઈ નથી વધતું. બરાબર, ખાધા પછી લાડવા કોણ ખાય? મે લાડવો ડીશમાં પડ્યો એમાં એવું નહોતું મિત્રો, અડધો લાડવો હું કમે ખાધેલો હતો, તો અડધું ખાધેલું મુકાય નહીં એવો, એટલે મેં લાડવા ખાધો હતો. મે ફૂડ વેસ્ટ નહીં કરતા, ફૂડ વેસ્ટ નહીં કરતા મે. બાકીની અડધી ડીશ ભરી થઈ એનું શું? અમે એટલો બધો સમય વાટ જોયા પછી ફોટો પડાવવા માટે નહી ગયા, તો અમને ઉભા કરી દીધા. તમારે શું કામ ઉભા? લગ્ન કરવા આવ્યા હતા, લગ્ન થઈ ગયા તો રેલવે સ્ટેશને જાવ ભાઈ. પેલી વાર હું મુવાના રેલવે સ્ટેશને નથી આવતો એટલે મવામાં આવું રેલવે સ્ટેશન છે, બહુ સિટી પ્રમાણે આ બહુ મસ્ત રેલવે સ્ટેશન કહેવાય. અને હવે હું કે પરમ મિત્રને મૂકી જઈ ડબ્બામાં બેસાડીને પછી નીકળી રેડી. ટિકિટ હાથમાં આવી ગઈ છે. જનરલમાં ડબ્બો કરતો હતો ખાલી જ છે આ તો મજા આવી જાય. તો ફાઈનલી અમને ટ્રેનમાં ચડાવી દઈએ આપણે અને નીકળીએ ધીરે ધીરે. સીટ મળી ગઈ છે. હેલો મેળા, આરામથી ફોગીને ફોન કરો પછી.